લિફ્ટમાં જવાનું ઉપર. છે યાર ને, લિફ્ટમાં જ જવાનું છે એટલે બહુ ચિંતા નહીં યાર. લિફ્ટ છે ને, બેસીને જવાનું એટલું ચાલવાનું. ભારત માતા મંદિર જો મંદિર કંઈક આવું છે એનો નજારો તમે જુઓ. માતાના મંદિરની ઉપર જવા માટે સીડી પણ છે અને લિફ્ટ પણ છે. લિફ્ટમાં જવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ. લિફ્ટ આવશે એટલે અમે એમાં બેસીએ અને ઉપર જેટલા પણ મંદિર છે ત્યાં અમે ફરીશું અને દર્શન કરીશું. કુંવર બેન, હરિદ્વાર યાત્રા ની સાથે જાતે આવ્યા છે એટલે જાત્રા પણ થાય અને યાત્રા પણ થઈ, બંને કહી શકાય. જો કુંવર બેન, હા ભૂખ લાગી છે કુંવર બેન?
ભૂખ લાગી છે? હા જો વાર છે, સારું સારું ચલો. ભારત માતા મંદિરનો આ ચોથો માળ છે, ત્યાં મહાભારત અને ત્યાં આવી રીતે કંઈક ફોટો ફ્રેમ પણ બનાવેલી છે. અલગ અલગ રાજ્યની અલગ અલગ ફોટા કંડાળેલા છે મંદિરોના, અલગ અલગ રાજ્યોના. દર્શન તો કરીશું બધે એવું કુંવરબેન કહે છે, એટલે અમને ચલાવવાના તો છે, દર્શન પણ કરાવવાના છે. જો આપણે અહીંયા આપણા ગુજરાતનું પણ ફોટો ફ્રેમ મૂકેલ છે, હું તમને બતાવ્યું. ચલો જુનાગઢનું છે, ગાંધીજી છે આપણા, જો ગુજરાતી ગ્રામીણ મહિલાનું છે, દ્વારકાધીશનું મંદિર છે, સાબરમતી આશ્રમ જ્યાં રાષ્ટ્રપિતા આપણા મહાત્મા ગાંધી છે, બાપુ અમદાવાદ સોમનાથ જ્યોતિર્લિંગ ગિરનારસિંહ યુગલ, ગુજરાતના લોકનૃત્ય અને અમદાવાદની ઝૂલતા મિનારા એની ટોટલી જાતે અહીંયા કરેલ છે. એવી રીતે પંજાબનું જે પણ પ્રખ્યાત છે એ પણ કરેલું છે, જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ. જો આ ગુરુ ગાદી છે શ્રી સત્ય મિત્રાનંદ જી ગિરી મહારાજ, તેમની આ ગાદી છે, તે અહીંયા બેસતા હતા. અને કુંવરબેન અહીંયા બેઠા છે, જો આરામ કરી રહ્યા છે. જે જો કુંવરબેન છે ને અહીંયા પાછા બેસી ગયા છે, છઠ્ઠા માળે થી તે હવે બીજા માળ ઉપર આવી ગયા છે. આપણે પણ એમની સાથે બેસીશું. કયા માળે આવ્યા? બીજા માળે આવ્યા આપણે, છઠ્ઠા માળે થી. સૂર મંદિર છે, જ્યાં આપણા ભારતની અંદર જેટલા પણ સૂરવીરો થઈ ગયા તેમની મૂર્તિઓ અહીંયા ગોઠવેલ છે. તો તમે તેમના દર્શન કરી અને ધન્ય થાવ,
બેસવું છે, બેસવું છે. હા બેસો બેસો. હા પગથિયા ચડે એટલે બા ને બેસવું પડે છે ભાઈ. જો એ પણ બેસી ગયા તો એમની સાથે હું પણ બેસી જાઉં, મને તો થાક લાગ્યો નથી, પણ એમની સાથે મારે પણ બેસવું પડે છે. આ રૂમની અંદર ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે, તો તમે જોઈ શકો છો આ ખંડની અંદર અલગ અલગ ભગવાનની મૂર્તિઓ મૂકેલી છે. આપણા ભારતમાં જે પણ સાધુ સંતો અને ભગવાન થઈ ગયા તેમની અહીંયા મૂર્તિ મૂકેલી છે. દરેક ધર્મની અહીંયા મૂર્તિ મૂકેલી છે. જેમ કે પાછળ તમે જોઈ શકો છો જૈનના, પછી ગૌતમ બુદ્ધ છે, પછી ઘણા પ્રકારના આવા આપણા ભારતીય સંસ્કૃતિના ભગવાનોની ઝાંખી અહીંયા થઈ શકે છે. તમે દર્શન કરી શકો છો. અને ભારત માતાનું મંદિર ખૂબ સરસ છે, સારું અને સુંદર છે. તમે પણ આવી અને દર્શન કરો. બીજો ખંડ માતૃ મંદિર, જ્યાં આપણી ભારતની માતાઓ જે થઈ ગઈ તેમની મૂર્તિઓ મૂકેલ છે. સતી
મંદાલાસા, સતી અનસુયા, બ્રહ્મ વાહિન આદિની ગાર્ગી માતા, સતી સાવિત્રી માતા, એ સબ સતી માતા હૈ. મજા આવે છે ને. શાંતિ કુંજ મંદિર અમે આવી ગયા છીએ કુંવરબેનને લઈને. અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, તો હવે અમે જમી લઈશું અહીંયા. આવો કંઈક મંદિર છે, બહારનો દ્રશ્ય આવું છે. Yes, you are. I'll be home.
કુંવરબેન ઊંઘતા ઊંઘતા જાય છે ઋષિકેશ, છે ને મજાની લાઈફ. હરિદ્વારથી ઋષિકેશ જઈએ છે ત્યાં એક જ ફાટક આવે છે, શ્યામપુર ફાટક, શ્યામપુર ફાટક, અને ત્યાં એટલી બધી ભીડ થાય છે કે એની હદ નથી. અને પેસેન્જર તથા જે આપણા ટુરિસ્ટ ડ્રાઈવરો છે એ પણ પરેશાન થાય છે. તો આના માટે ઉત્તરાખંડ જે ગવર્મેન્ટ છે આની બાબતમાં સોચે તો થોડું સારું છે, કારણ કે ઘણા બધા એવા પેસેન્જરો તથા ટ્રાવેલવાળા પણ હેરાન થાય છે. તમને ફાટક પણ બતાવી દઉં, તમે જુઓ. અમે એક કલાકથી અહીંયા ટ્રાફિકમાં ફસાયેલા છીએ. જુઓ, શ્યામપુર ફાટક રેલવે ક્રોસિંગ જોવો તમે કેટલી સાંકડી રસ્તો છે. થોડો જો આ મોટો કરવામાં આવે કાં તો પછી અહીંયા કંઈક એની સુવિધા થાય, જો ગવર્મેન્ટ કરી શકતી હોય તો પબ્લિકને ઘણું સારું થઈ જાય, કારણ કે આના કારણે તેમને ઘણી તકલીફો થાય છે. આ ઋષિકેશ જાય છે, જુઓ તમે.
હેલો उनको बोलो पहले।